જેમણે ખોબે ખોબા ભરીને મત આપ્યા એવા મતદારો સાથે સોનગઢ નગરપાલિકાના ચૂંટાયેલા શાસકો વિશ્વાસઘાત કરી ગયા અને જતા જતા ગરીબ કેબિનેટ ધારકોના ભાડામાં 1000% વધુનો વધારો કરી ગયા, જેને લઈ આજે આક્રોશિત થયેલા લોકોએ નગરપાલિકા પર હલ્લાબોલ કર્યા હતા. આજરોજ મોટી સંખ્યામાં ભેગા થયેલા કેબિન ધારકોને સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા હલ્લાબોલ કર્યો હતો, જેમાં લોકોએ ચીફ ઓફિસના આવેદનપત્ર આપી હાલમાં કરવામાં આવેલા 1000 કરતાં પણ વધારે રાનો ભાડાઓનો વધારો પાછો ખેંચવા દરખાસ્ત કરી હતી, જેમાં ચીફ ઓફિસરે સ્પષ્ટ કહી દીધું હતું કે ભાડાનો વધારો મેં નથી કર્યો, તમારા ચૂંટાયેલા નગરસેવકો સામાન્ય સભામાં ઠરાવ કરીને ભાડાનો વધારો કરી ગયા છે. ત્યારે લોકોની આંખો પણ ખુલ્લીને ખુલ્લી રહી ગઈ છે કે કારણ કે જે પ્રજાને ભાજપ શાસકોએ ખોબે ખોબે ભરીને મત આપ્યા અને સત્તાનું સુકાનું આપ્યું હતું એવા ભાજપના નગરસેવકો જ પ્રજાને સાથે વિશ્વાસઘાત કરી ગયા. તેમ 5 વર્ષ આરામથી શાસન કર્યું અને જતા જતા કેબિન ધારકોના ભાડામાં 1000 ગણાથી વધુનો વધારો કરી એમના માથે આર્થિક ભારણ અને મુશ્કેલીનો પહાડ નાખી ગયા. ત્યારે ક્યાંક ને ક્યાંક નિર્ણય આવનાર ચૂંટણીમાં ભાજપની નૈયા ડૂબાડે અને લોકોનો આક્રોશ શાંત કરવામાં મહારથી એવા ભાજપ શાસકો જો સામ ડામ દંડ ભેટ અપનાવવાથી પણ લોકોને શાંત ન કરી શક્યા તો આ વર્ષે લોકોએ બે આંખની શરમ છોડી અને સંબંધને બાજુમાં મૂકી ભાજપના શાસકોને કરેલા ગરીબ વિરુદ્ધ આ કાર્યને બદલે એમને પાઠ ભણાવે તો નવાય નહીં. આજ ભાડું જે અસહ્ય છે, જે 100 ગણું છે, પાલિકા નહીં ઘટાડશે તો અમે ગાંધીજીને મારી બજાર બંધ કરીશું. પહેલે ભાડું કેટલું હતું તમારી કેબિનનું? પહેલાં 300 રૂપિયા હતો, 4500 કર્યું છે. 300 નું ડાયરેક્ટ 4500? તો હવે આમાં બધા કેબિન ધારકોએ મળીને શું નિર્ણય લીધો છે? આ ભાડું અમને મંજૂર નથી અને જે યોગ્ય ભાડું કરશે તે અમે ભરીશું. અમે સોનગઢ નગરના તમામ કેબિન ધારકો અમારી ઉપર 10 રૂપિયા કેટલું પ્રમાણે ભાડું નક્કી કરવામાં આવ્યું છે તેની જાણકારી અમને મળતા અમે લોકોએ બધાએ કેબિન ધારકોએ સામૂહિક સહી લઈને ચીફ ઓફિસર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે. તમને આ ભાડા વધારા અંગે પહેલે કોઈ જાણ કરેલી ખરી? ના, હાલમાં સોનગઢ નગરના કોઈ બી કેબિન ધારકોને આ વિશેની જાણકારી મળી નથી. સોનગઢ નગરપાલિકા ચીફ ઓફિસરે શું કીધું કે આ ભાડો કોણ વધારીને ગયો છે? સોનગઢ ચીફ ઓફિસર સાહેબના કહેવા મુજબ નગરપાલિકામાં જે પાછલી બોડી બેઠી હતી તેમના દ્વારા આ સામાન્ય સભામાં ઠરાવ પાસ કરીને આ રજૂ કરવામાં આવ્યું છે. પાછલી જે બોડી હતી જેની ટર્મ હવે પૂરી થઈ છે એ લોકોએ કોઈ જાણ કરેલી પબ્લિકને કે ભાડું કેબિનનો ભાડું વધશે? ના, કોઈને જાણ કરવામાં આવી નથી. તો હવે બધા કેબિન ધારકોએ મળીને શું નિર્ણય લીધો છે? હાલમાં તો અમે કેબિન ધારકોએ આવેદનપત્ર આપ્યું છે અને માનવતાની દ્રષ્ટિએ સાહેબ પાસે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ કોઈ પગલાં ભરશે અને જો તે બી ભરવામાં ન આવે તો આગળ અમે ગાંધીજીના માર્ગે આંદોલનો કરીશું. આવનારા મહિનાઓમાં સોનગઢ નગરપાલિકાની ચૂંટણી છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપ મહારથીઓને ભાડા વધારાનો શોર્ટ ટાઈમ માટે કોઈક ને કોઈક નિકાલ લાવશે અને લોકોને લીંબુ પકડાવાશે તો એમાં શંકાને સ્થાન નથી. ત્યારે પ્રજાનો આજે દેખાયેલો આક્રોશ ખરેખર કોઈ પરિવર્તન લાવવામાં સમર્થ થાય છે કે કેમ, અને લોકોએ જે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જરૂર પડે તો લોકોનો સહકાર માંગે દુકાનો બંધ કરવાની ચીમકી આપી છે કે તે કેટલી અસરકારક નીવડી છે તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું. બિંદેશ્વરી શાહ, સોનગઢ, તાપી.